My name is Indrajit and I live at the foothill of the Mount Kinna. I do videos on radio electronics, spiritual sutrams, farmings, natures, education, and I have started a new venture of English teaching. My method is a time proven. Myself have used it and I wish to propagate and benefit others from my knowledge of English. This is for the Gujarati speaking peoples. आपने गुजराती में अपनी प्रथम भाषा सीखा छे जैसे गुजराती आपने आज यार भाषा सीखा ત્યારે આપણા ઘરમાં એટલે કે આપણી માતાએ આપણને આ શબ્દો શીખવાડેલા છે. શું કહેવાય, શું ન કહેવાય, કેવી રીતે કહેવાય, એ આખી લઢણ જે છે આપણે ઘરે અને સ્કૂલે શીખા છીએ. સ્કૂલમાં આપણને માસ્તર એ જે બોર્ડ ઉપર લખી દે અને રટાવે એ રીતે આપણે ટોટલ 8 થી 10 વર્ષ સુધી ગુજરાતી ભાષા શીખા છીએ. અને સમાજની અંદર રહેતા રહેતા આપણે આપણી ભાષામાં એવા પાવરધા થઈ ગયા છીએ, એવા કુશળ થઈ ગયા છીએ કે આ ભાષાના માધ્યમથી આપણે બીજી કોઈ પણ ભાષા શીખી શકીએ. તો એના માટે બીજી ભાષાનું જ્ઞાનમાં લોકો ગ્રામર શીખે છે, લોકો બીજી ઘણી બધી વસ્તુ શીખે છે. પરંતુ મારું એવું માનવું છે કે અંગ્રેજી ભાષા શીખવી હોય, અંગ્રેજી ભાષામાં તમારું કૌશલ વર્ધન કરવું હોય તો તમારી પાસે એ ભાષાનું જરૂર પૂરતું શબ્દ ભંડોળ હોવું જોઈએ. હવે આ શબ્દ ભંડોળ બનાવશું કેવી રીતે? આપણે કોઈ પણ એક ડિક્શનરી લઈ લઈએ અને એમાં એ ટુ ઝેડ સુધી શબ્દો આપ્યા હોય એ ગોખવા માંડીએ. હવે આમાં તો કેટલા હજારો શબ્દ છે, આપણે એ સરળ રીતે ગોખી ન શકીએ. તો મારો અનુભવ એવો કહે છે કે આ ડિક્શનરીને એક વાંચનની રીતે એક સહજતાથી જો લેવામાં આવે તો આ ભાષા પ્રત્યે આપણો કાબુ વધી જાય છે. અંગ્રેજી ડિક્શનરીમાં કોઈ પણ પ્રકાશનની લઈ લો, શબ્દો તો સરખા રહેવાના છે. અમુક લોકો વધુ શબ્દો આપશે, અમુક લોકો ઓછા શબ્દો આપશે. અંગ્રેજીથી ગુજરાતી ભાષામાં એવી ડિક્શનરી લેવાની જેથી કરીને આપણા ગુજરાતીના જ્ઞાનથી આપણે અંગ્રેજી ભાષાનું જ્ઞાન વધારી શકીએ. ધારો કે પહેલો શબ્દ છે એ એન, તો એ શું છે? એ એન, એના પછી લખ્યું છે એ, દેટ મીન્સ દેટ ઇઝ આર્ટિકલ, એ આર્ટિકલ છે. પછી એનો ઉચ્ચારણ કેમ થાય છે એ લખ્યું છે એ એન. ભાર બતાવવા એ એન એનો ઉપયોગ છે, આ એનો શબ્દાર્થ છે. એક, પછી ત્રીજો છે કોઈ એક પ્રત્યેક, મતલબ કે બીજો એક શબ્દ લઈએ આપણે એબસોર્બ, એ બી એસ ઓ આર બી, અને એમાં લખેલું છે વી ટી, એનો મતલબ થાય છે વર્બ ટ્રાન્ઝિટિવ, સકર્મક ક્રિયાપદ. ડિક્શનરીની અંદર આલ્ફાબેટ જે આપ્યું હોય એ શબ્દનો એ અનુસાર એની ગોઠવણ હોય છે. એથી શરૂ કરીને ઝેડ સુધી આપણને જોવા મળે છે અને એની ગોઠવણ એ ટુ ઝેડ સુધી ક્રમિક રીતે હોય છે. શબ્દની અંદર પણ પહેલો શબ્દ એ હોય તો બીજો શબ્દ બી હોય અને બીજા શબ્દનો પાછો બીજો સી હોય,
તો બી વાળો જે છે પહેલાં આવશે ને સી વાળો પછી આવશે, એવી રીતના ક્રમિક ગોઠવણી થઈ છે. તો આ જે છે આપણે રોજ વાંચી જઈશું અને એ વાંચીને આપણે જેટલું શીખાય જેટલું યાદ રહે એટલું રાખશું, નહીં યાદ રહે તો પણ ચાલશે. તમે જ્યારે આ મેથડથી શબ્દોને વાંચશો સમજશો તો તમને લગભગ 3 થી 4 મહિના આ એક નાનકડી ડિક્શનરી પૂરી કરતા લાગશે. આ એક ડિક્શનરી પૂરી થઈ જાય એના પછી તમને જો લાગે તો તમે એનું બીજું આવર્તન રિપીટેશન કરી શકો છો અને તમારું ભાષાનું જ્ઞાન એવું થઈ ગયું હશે, બીજા કોઈ પણ લેખનની સમયે વાંચનની સમયે એ શબ્દ આવશે તો આપોઆપ તમને એવું લાગશે કે હા આ શબ્દનો અર્થ મને ખબર છે. તો ભાષાના જ્ઞાન માટે આ એનું બ્લડ છે, ડિક્શનરીને હું એનું બ્લડ કહું છું, કારણ કે એના વિના એ ભાષાનું જે કંકાલ જે છે ગ્રામર એના ઉપર કોઈ પણ કામ થાય નહીં. એટલા માટે આ જે ભાષાનું જે બ્લડ છે એ શીખવું જરૂરી છે અને એની એક જ મેથડ છે, રોજ વાંચો, એક પન્નું વાંચો. યાદચ્છિક રીતે રેન્ડમલી કોઈ પણ એક પન્નું કાઢી લો અને એ પૂરેપૂરું વાંચી લો, પછી બીજા દિવસે બીજું પન્નું વાંચો અને ગોખી લો, ત્રીજા દિવસે કોઈ પણ એક પન્નું કાઢો. આ રીતે તમે જોશો કે તમને એવું લાગે કે મેં આ પન્નું વાંચી લીધેલું છે, યાદ તો યાદ સમજી જાજો કે તમને એ શબ્દો એ પન્નું યાદ રહી ગયું છે, એટલે તમારા એટલા શબ્દો પાકા થઈ ગયા છે. ફક્ત આ એક જ મેથડ છે જેનાથી અંગ્રેજી ઉપર આપણે પાવરધા થઈ શકીએ, ખપ પૂરતું જ્ઞાન જે છે એ મેળવી શકીએ. આના સિવાય બીજો કોઈ પણ ઉપાય નથી કે જે તમને અંગ્રેજીમાં પ્રોફિશિયન્ટ, સફિશિયન્ટ, એફિશિયન્ટ અથવા તો કોઈ પણ પ્રકારની પાવરધા આપે. તો ચાલો આપણે રોજ એક એક પાનું વાંચશું અને એને સમજશું. મળીએ ત્યારે ફરીથી.